વલસાડ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં ભાજપના સભ્ય એવા ઉજેશ પટેલ મો પર પટ્ટી મારીને રમકડા સાથે લઈને આવી પોતાનો આક્રોશ અનોખી રીતે વ્યક્ત કર્યો હતો. વલસાડ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામો થતા નહીં હોવાના કારણે શાસક ભાજપના જ સભ્ય એવા ઉજેશ પટેલે મો પર પટ્ટી બાંધી સભામાં આવ્યા બાદ ચાલુ સભામાં લાવેલા રમકડાથી રમીને પાલિકાની કામગીરીની અનોખી રીતે વિરોધ કર્યો હતો. જ્યારે આ સભામાં શાસક પક્ષના નેતા અને પીડબ્લ્યુના ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સભા તોફાની બની હતી. જ્યારે આ સભામાં અપક્ષ સભ્ય રાજુ મરચાએ ડિમોલિશનના મુદ્દે રજૂઆત કરતા ચીફ ફાયર ઓફિસર અને શાસક પક્ષના સભ્યો વચ્ચે તૂતું મેમે થતા સભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મને જણાવતા પોતાને દુઃખ થાય છે કે મેં જે સંસ્થાનો ચૂંટાયેલ પ્રતિનિધિ એટલે કે સંસ્થાનો ટ્રસ્ટી છું, એ ટ્રસ્ટી મંડળની આજે જનરલ બોર્ડ એટલે કે બજેટની બોર્ડ છે, જેમાં મારે મોઢા પર પટ્ટી મારીને આવવું પડ્યું. જે તમે સવાલ પૂછો છો, ગઈ બોર્ડની અંદર મેં પ્રજાલક્ષી વાતો કરી, પ્રજાના સુખાકારી માટેની વાતો કરી, તેમજ નગરપાલિકાના આર્થિક ભારણ કેવી રીતના દૂર કરી શકાય, આર્થિક ભારણનું આર્થિક બોજો કેટલો આપણે સક્ષમતાથી દૂર કરી શકાય એની વાતો કરી. એના અવેજમાં સત્તાની રૂએ જે અમારા સીઓ સાહેબ એ કયા કલમથી અને કઈ પાવરથી અમને શોકોસ નોટિસ આપી એની એ લોકોને જવાબ અપાયો નથી. અમે જવાબ આપી ચૂક્યા છે પણ એનો જવાબ એ લોકોથી અપાયો નથી. તો આવી રીતના શું પ્રજાલક્ષી બહુલક્ષી વિકાસના કામોની વાત કરવી, જો ગુનો હોય અને એ ગુના માટે જો શોકોસ નોટિસ ફાળવતા હોય તો અમારા જેવા એક સામાન્ય વિસ્તારમાંથી આવનાર ચૂંટાયેલ સભ્ય આની વિશે શું કરી શકે. એટલે એ વિરોધના અનુલક્ષીને હું મારા મોઢાને મારી વાચાને એક વિરામ આપવા માટે જ હું આજે બોર્ડમાં કશું બોલીશ જ નહીં એ રીતે હું મોઢા પર ટેપ લગાવી હતી. એવું તો તથ્ય તમે પત્રકાર મિત્રો હરેક બોર્ડની અંદર આવ્યા જ છો, વખતો વખત બધી પરિસ્થિતિને જોઈ છે, અમારી રજૂઆતોને જોઈ છે. અમારી જે રજૂઆતો ડિમાન્ડ છે આજ સુધી પૂરી નથી કરતા. અમારે હરેક કામો TS આવ્યા પછી 2 વર્ષથી અમારે માંગણી કરવી પડે, લાની કરવી પડે કે ભાઈ અમારા કામો અમારા વિસ્તારના કામો કરો. એક કામ અમારે લઈડા વગર, એક બોલા વગર, એક કામ જો અમારા થતા હોય, બધા કામ માટે અમારે ઉઘરાણી કરવી પડે.